હેલો એવરીવન, વેલકમ યુ ઓન ટીકર ટીવી. માર્કેટની વાત કરીએ તો બીએસસી સેન્સેક્સ સ્પોટ ક્લોઝ થયું છે 58,803 પર 30 પોઈન્ટ્સના ઘટાડા સાથે. નિફ્ટી 50 સ્પોટ ક્લોઝ થયું છે 17,539 પર 19 પોઈન્ટ્સના ઘટાડા સાથે, અને બેંક નિફ્ટી સ્પોટ ક્લોઝ થયું છે 39,421 પર 433 પોઈન્ટ્સના વધારા સાથે. માર્કેટ બ્રેડ જોઈએ તો લાસ્ટ વીકમાં ફ્લેટ જ રહ્યું હતું, અને બીએસસી 500 ક્લોઝ થયું છે 24,232 પર 91 પોઈન્ટ્સના વધારા સાથે, અને નિફ્ટી 500 ક્લોઝ થયું છે 15,201 પર 54 પોઈન્ટ્સના વધારા સાથે. હવે નેક્સ્ટ આપણે જઈએ ટોપ ગેનર લૂઝર ઇન્ડેક્સ પર. ટોપ ગેનરમાં નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સ ક્લોઝ થયું છે 467 પર 3% વધારા સાથે, અને ટોપ લૂઝરમાં નિફ્ટી આઈટી ઇન્ડેક્સ ક્લોઝ થયું છે 27,745 પર 3.3% ઘટાડા સાથે. નિફ્ટીના ડેઇલી ચાર્ટની વાત કરીએ તો અત્યારે ડબલ ઇનસાઇડ બાર પેટર્નનું ફોર્મેશન થયું છે, જે ઇનડિસિઝિવ માર્કેટનું નિર્દેશ કરે છે. ઇન્ડેક્સ અત્યારે 17,777 લઈને 17,400 રેન્જમાં જ ટ્રેડ કરી રહ્યું છે. જ્યાં સુધી આ રેન્જની કોઈ પણ એક બાજુ ક્લોઝ નહીં આપે ત્યાં સુધી ટ્રેન્ડ સાઇડવેઝનો જ રહેશે. હવે આપણે નિફ્ટીના ડેરિવેટિવ ડેટા એનાલાઇઝ કરીશું. નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ 22% વધ્યું છે, અને પ્રાઇઝમાં 0.1%નો ઘટાડો આવ્યો છે, જે શોર્ટ બિલ્ડઅપનું નિર્દેશ કરે છે. હવે આપણે જોઈએ કે નિફ્ટીના વીકલી ઓપ્શન શું સજેસ્ટ કરે છે. નિફ્ટીની નેક્સ્ટ વીકલી એક્સપાયરી 8 સપ્ટેમ્બર 2022ની છે. એમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 18,000ની સ્ટ્રાઇક પર 1,09,183 લોટની સાથે થયું છે, અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 17,500ની સ્ટ્રાઇક પર 78,542 લોટની સાથે થયું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ ક્યાં થયું છે. મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ કોલ સાઇડમાં 17,600ની સ્ટ્રાઇક પર 50,095 લોટનું એડિશન થયું છે, અને મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ પુટ સાઇડમાં 17,300ની સ્ટ્રાઇક પર 42,444 લોટનું એડિશન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતા એવું લાગે છે કે નિફ્ટીના સપોર્ટ 17,470 લઈને 17,400ના લેવલે રહેશે, અને રેઝિસ્ટન્સ 17,700 લઈને 17,777ના લેવલે રહેશે. બેંક નિફ્ટીના ડેઇલી ચાર્ટની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં ડોજી કેન્ડલસ્ટિક પેટર્નનું ફોર્મેશન થયું છે. ડોજી કેન્ડલ એ એક ઇનડિસિઝિવ પેટર્ન છે, જે ના તો બુલિશ કે નહીં તો બેરિશ માર્કેટ કન્ડિશનનો નિર્દેશ કરે. જો બેંક નિફ્ટી આવનારા દિવસોમાં 40,000ના લેવલની ઉપર ક્લોઝ આપે છે તો નવા રેકોર્ડ હાઈ બનાવી શકે છે. હવે આપણે બેંક નિફ્ટીમાં ઓપન ઇન્ટરેસ્ટના ડેટા એનાલાઇઝ કરીશું. બેંક નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ 0.35% ઘટ્યું છે, અને પ્રાઇસમાં 1.1%નો વધારો આવ્યો છે, જે શોર્ટ કવરિંગનો નિર્દેશ કરે છે. હવે આપણે જોઈએ કે બેંક નિફ્ટીના વીકલી ઓપ્શન શું સજેસ્ટ કરે છે. બેંક નિફ્ટીની નેક્સ્ટ વીકલી એક્સપાયરી 8 સપ્ટેમ્બર 2022ની છે. એમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 39,500ની સ્ટ્રાઇક પર 81,622 લોટની સાથે થયું છે, અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 39,000ની સ્ટ્રાઇક પર 50,624 લોટની સાથે થયું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ કોલ સાઇડમાં 39,500ની સ્ટ્રાઇક પર 36,439 લોટનું એડિશન થયું છે, અને મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ પુટ સાઇડમાં 39,400ની સ્ટ્રાઇક પર 29,433 લોટનું એડિશન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતાં એવું લાગે છે કે બેંક નિફ્ટીના સપોર્ટ 38,800 લઈને 38,500ના લેવલે રહેશે, અને રેઝિસ્ટન્સ 39,700 લઈને 40,000ના લેવલે રહેશે. થેન્ક યુ.